27 બહુમતી સાથે લોકસભામાં મહિલાના બિલ પાસ થયું છે. હવે કાયદો બનતા જ વિધાનસભા લોકસભામાં મહિલાઓને 33% અનામત મળશે. મહિલા અનામત બિલ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જેમના મૂળ ભારત સાથે નહીં જોડાયા હોય તેમને ખબર ના હોય, જેના મૂળ ભારત સાથે જોડાયેલા છે એ મહિલાને ઓછી ન આંકી શકે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું છે કે મહિલા અનામત બિલ માટે આ 5મો પ્રયાસ છે. પહેલા 4 વખત પ્રયાસ થયો હતો તો કેમ પાસ ન થયું? 1996માં પહેલીવાર દેવગોડાજી આ બિલને લઈને આવ્યા હતા. કોંગ્રેસે ગરીબી હટાવનો નારો આપ્યો પણ ગરીબી ના હટાવી. કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે દેશ સચિવ ચલાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સચિવોમાં માત્ર 3 સચિવ ઓબીસી છે, જ્યારે ભાજપના સરકારમાં 29 ઓબીસી કેટેગરીના મંત્રી છે. લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા. કાયદા મંત્રી અર્જુન મેઘવાલ મહિલા અનામત બિલ વિશે કહ્યું કે નવા બિલનો કાયદો બનવા પર લોકસભામાં મહિલાઓ માટે 33% સીટો અનામત રાખવામાં આવશે. દિલ્હી વિધાનસભામાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રહેશે. રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રખાશે. અનામત 15 વર્ષ માટે લાગુ રહેશે. લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ સંસદમાં કહ્યું કે હું આ બિલના સમર્થનમાં છું. વધુમાં તેમણે કહ્યું કે રાજીવ ગાંધી પહેલા સંશોધન લાવ્યા હતા. આ મારી જિંદગીની માર્મિક ક્ષણ છે. હું આ બિલને ત્વરિત અમલમાં લાવવા માંગ કરું છું. આપ સાંસદ સંજયસિંહે મહિલા અનામત બિલને લઈને મોદી સરકાર પર સાધ્યું નિશાન. કહ્યું કે ચોક્કસપણે મહિલા આરક્ષણ બિલ નથી, આ મહિલા મૂર્ખ બનાવવું બિલ છે. કારણ કે જ્યારથી પીએમ મોદી સત્તામાં આવ્યા છે તેમણે એક પણ વચન પૂર્ણ નથી કર્યા. સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતા અમરેલીના બગેસરામાં ભાજપે ફટાકડા ફોડીને એકબીજાના મોઢા મીઠા કરાવ્યા છે. ભાજપ તેમજ તાલુકા ભાજપે કાર્યક્રમનું આયોજન કર્યું છે. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. મહિલા અનામત બિલ પાસ થતા દ્વારકાના જામખંભાળિયા ખાતે મહિલા મોરચાએ પેંડા વહેંચી ફટાકડા ફોડી ઉજવણી કરી છે. 33% અનામતનો નિર્ણય મહિલાઓએ આવકાર્યો. અમરેલીમાં વડિયા શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. વડિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં 3 દિવસથી સતત વરસી રહ્યો છે વરસાદ. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક થઈ. અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ. અસહ્ય બફારા પછી વરસાદ પડતા શહેરીજનોને ગરમીથી રાહત મળી છે. વડિયા પછી રાજુલામાં પણ વરસાદ. ભાવનગરના જેસર પંથકમાં વરસાદી માહોલ. શાંતિનગર, બાલા તેમજ કોટમુઈ, તાતણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ધીમી ધારે વરસાદ થતા પાકને ફાયદો. ભાવનગર જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસાદ થતા ગરમીથી લોકોને મળી રાહત. કચ્છના ભુજ નદિયા હાઇવે પર વરસાદી પાણી ભરાયા છે. રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. અબડાસાની લાખણીયા ગામની નદી 2 કાંઠે વહેતા રસ્તો બંધ કરવામાં આવ્યો. કચ્છમાં ભારે વરસાદથી તળાવ અને ડેમ ઓવરફ્લો થયા છે. નખત્રાણાના ગોગા અને લોલાડી ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી દયાપરનું તળાવ પણ ઓવરફ્લો થયું. કચ્છમાં આવેલા વરસાદથી વિહાર નદી 2 કાંઠે વહી રહી છે. નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે. પક્ષીઓ માટેનો સ્વર્ગ સમાન છારીઢમાં નવા નીરની આવક થઈ છે. રાપર તાલુકાના માણબા ગામને ચોતરફ પાણી થઈ ગયું છે. વીજ પુલ પડી જતા 2 દિવસથી વીજળી પણ ગુલ છે. કચ્છના રાપર તાલુકાના સુવઈ અને ફતેગઢ ડેમ ઓવરફ્લો થતા તેની વધામણી કરવામાં આવી છે. રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસ વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. રાપર તાલુકામાં સિંચાઈ માટે તથા પીવાના પાણી માટે જીવાદોરી સમાન સુવઈ અને ફતેગઢ ડેમ ઓવરફ્લો થતા લોકોને રાહત મળી. ગાંધીનગરના સંત સરોવરમાંથી છોડાયું છે પાણી. સાબરમતી સંત સરોવરના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. સંત સરોવરમાંથી 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હાલ સંત સરોવરમાં 8,200 ક્યુસેક પાણીની આવક છે. અમદાવાદમાં સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. વાસણા બેરેજના 15 ગેટ ખોલી 22,662 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સંત સરોવર અને નર્મદા કેનાલમાંથી પાણી છોડાતા જળસ્તર વધ્યું છે. પાણીની આવકથી સાબરમતી નદીનું લેવલ 128 ફૂટ પર પહોંચ્યું. સારા વરસાદથી રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. 207 ડેમમાં સરેરાશ 93.44% પાણીનો સંગ્રહ. રાજ્યના 54 જળાશયોમાં 100% પાણીનો જળસંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 99.73% પાણીનો જળસંગ્રહ છે. 104 જળાશયોમાં 90%થી વધારે પાણી. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી છે. હાલ ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે. ડેમમાંથી પાણીની જાવક થતા કાંઠા વિસ્તારના લોકોને પૂરના ભયમાંથી રાહત મળી.
नर्मदा में करझण डेम की जलसपाटी में वधारो थता त्रण दरवाजा खोलवामां आव्या छे। त्यारे हाल डेम में करझण नदी में 16,000 क्यूसेक पानी छोड़वामां आवी रह्युं छे। करझण डेमना उपरवास देडियापाड़ा और सागबारा में सारो वरसाद पड़ता पानी आवक 6,770 क्यूसेक थई छे, जेना कारणे डेमनी सपाटी 113.45 मीटर पर पहुंची। वरसाद पड़ता अमदावाद में बोपल में बे वर्ष पहला बनेलो रोड तूटी गयो छे। सुबो सेंटर थी बोपल घुमा तरफ रोड तूट्यो छे। रोड में नबड़ी गुणवत्ता मटेरियल उपयोग थानी शंका छे। रोड पर मोटा खाड़ा पड़ता हालाकी। अमदावाद में वेजलपुर में रोड तूटी जता भारे हालाकी पड़ी छे। पानी भरावाथी अने रोड पर खाड़ा पड़वाथी लोको त्राहिमाम पुकारी उठ्या। अनेक वखत रजूआतो बाद पण तंत्रए न करी कामगीरी। गुजरात में आज वरसाद जोर रहेशे यथावत। आज कच्छ जामनगर द्वारका पोरबंदर में वरसाद येलो अलर्ट आपवामां आव्यो छे। अमदावाद में सामान्य वरसाद की आगाही। गुजरात में अत्यार सुधी में सीजन 101.08% वरसाद नोंधायो छे। कच्छ में 158.73%, सौराष्ट्र में 119% वरसाद खाबक्यो। उत्तर गुजरात में 95%, मध्य गुजरात में 96.11% वरसाद पड़ो। दक्षिण गुजरात में सीजन 88.31% वरसाद पड़ो। राज्य में सीजन 100% वरसाद पूर्ण थई चुक्यो छे। आ वर्षे सरेराश 35 इंच वरसाद वरस्यो छे। कच्छ में सरेराश आ वर्षे 29 इंच वरसाद थयो। सौराष्ट्र में 34 इंच वरसाद खाबक्यो। पूर्व गुजरात में सरेराश 31 इंच वरसाद। उत्तर गुजरात में सरेराश 27 इंच वरसाद। राज्य में भारी वरसाद की शक्यता नहिवत होवानु हवामान विभागे जणाव्युं छे। 24 कलाक बाद वरसाद जोर घटशे। कच्छ ने सौराष्ट्र में आज वरसाद की आगाही करवामां आवी छे। अमदावाद गांधीनगर में छूटाछवाया वरसाद की आगाही छे। दक्षिण ने उत्तर गुजरात में छूटाछवाया वरसाद की आगाही। अमदावाद वरसाद कारण शाकभाजी की आवक घटता भाव में वधारो थयो छे। भींडा 40 रुपया ने बदले 50 થી 60 રૂપિયા किलो थया छे। टिंडोड़ा 60 રૂપિયા ने बदले 80 રૂપિયા किलो। गवार 60 રૂપિયા ने बदले तुवेर 120 રૂપિયા किलो थई छे। अमदावाद में मच्छरजन्य ने पाणीजन्य रोगचाळाना केस में सतत वधारो थयो छे। सप्टेम्बरना 17 दिवस में रोगचाळाना आंकड़ा में उछाड़ो। डेंग्यूना 393 केस, आदा मलेरियाना 83 जेटला केस, चिकनगुनियाना 6, जारी मलेरियाना 8 केस नोंधाया। अमदावाद में मच्छरजन्य रोगचाळा रोकवा माटे शहरभर में चाली रह्यो छे फॉगिंगनुं काम। गत 2 दिवस में 1.5 लाख घरों में तपास करीने 3,000 करता वधु स्थळों थी मच्छरोनी ब्रीडिंगनो नाश करवामां आव्यो छे। अमदावाद में एमसी हेल्थ कर्मचारी मच्छरों लार्वा नाश कर फेंकी रहा है ऑइल ग्रेनेड बॉम्ब। ऑइल ने कारण जीवलेण मच्छरों लार्वा विकसी शकता नहीं। सूरत में रोगचाळो वकरता नवी सिविल होस्पिटल दर्दियों थी उभराई है। पाणीजन्य ने मच्छरजन्य रोगचाळाना केस वध्या है। पांडेसरा उदना डिंडोली में तव शर्दी खांसी केस वध्या। आरएमसी की जनरल बोर्ड की बैठक में कांग्रेस विरोध नोंधाव्यो छे। रोगचाळा अंगे चर्चा न करता कांग्रेस वॉकआउट। राजकोट में रोगचाळा में थयो वधारो। रोगचाळा जेवा महत्वना सवाल की चर्चा करने बदले दर वक्त अन्य सवालों की चर्चा कर जनरल बोर्ड समय बगाड़ता होवानो आक्षेप। कांग्रेस सक्रिय छे अने सस्ती प्रसिद्धि मेळवा माटे स्टंट करे छे। रोगचाळा पर कंट्रोल मेळवा माटे आरोग्य विभाग काम करी ज रह्यो छे। राजकोट में आरएमसी जनरल बोर्ड में कांग्रेस सभ्यों वॉकआउट मामले स्टेडिंग कमिटी चेरमेने आप्यु निवेदन। राजकोट नगरपालिका फूड विभाग की कार्यवाही ईश्वर घुघरावाड़ा ने त्यांथी लेवायेली चूंटणीना नमूना चटणीना नमूना कलर की भेड़सेड खुल्ली पड़ी छे। नमूना नापास थता कार्यवाही करवामां आवशे। 24 कलाक में खाणीपीणीना 37 जगह पर चेकिंग। हवामान विभाग की आगाही वच्चे हाल गुजरात में पड़ी रहे भारी वरसाद थी खेडूतोना पाक ने नुकसान गयु छे। खेडूतोना पाक वरसादी पानी में तणाई जता मोटू नुकसान पहुंच्यु छे। नर्मदा वडोदरा महिसागर सहित जिल्ला में पाक नुकसान थता सर्वे करी वळतर चूकवानी मांग करवामां आवी। बनासकांठाना थराद में छेल्ला 3 दिवस थी पड़ी रहे वरसाद ने पगले पाक ने नुकसान। जिला कांग्रेस प्रमुख भरतसिंह वाघेला सहित कांग्रेस नेताओं पहुंचा खेडूतोना खेतर में नुकसानी ताग मेळव्यो। सर्वे करी सहाय आपवानी मांग कराई। बनासकांठा जिल्ला में छेल्ला 3 दिवस पड़ी रहे धोधमार वरसाद ने कारण पाक ने नुकसान पहुंच्यू छे। पालनपुर डीसा धानेरा थराद भाबर सहित विस्तार में भारे वरसाद कारण नुकसान। स्थानिक खेडूते 7 वीघा में कर्यु अड़दन वावेतर। वरसाद कारण पाक सदंतर निष्फळ गयो। शिक्षण मंत्री कुबेर डिंडोर सौथी वधु पूरग्रस्त महिसागर राबड़िया गाम की मुलाकात लीधी। सहाय अंगे की आपी खातरी नुकसानी सर्वे कराशे तेम पण जणाव्यु। भरूच जिला प्रभारी मंत्री कुंवरजी हड़पतिए पूरग्रस्त विस्तारों की मुलाकात लेवा माटे पहुंचा। लोगों रोषनो भोग बन्या हड़पति। आरोग्य साफ सफाई जमवा रहेवा सहित सुविधा माटे कर्यो हतो जनसंपर्क। बधी सुविधा आपवानी लोकोने हैया धारणा आपवामां आवी। अरवली में बाढ़ना धारासभ्य धवलसिंह झालाए खेडूतों ने एक नुकसानी वळतर आपवा माटे मांग करी छे। मुख्यमंत्री ने
पत्र लखी बायडना खेडूतोने वर्तर आपवा माटे मांग करवामां आवी। हजारो हेक्टर पाणी वावेतरमां वरसादी पाणी भरायुं छे। नर्मदाना नांदोदमां ताराजीथी खेडूतोनी चिंता वधी छे। नर्मदा डेममांथी पाणी छोड़ाता खेतीने भारे नुकसान पहोंच्युं छे। 10 ગામની 500 એકર જમીનમાં પાક ધોવાયો છે। કેળાના પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતિત। વડોદરાના કોટના ગામના ખેતરોમાં મહીસાગર નદીમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોએ વાવેલ શાકભાજી બાજરીનો પાક બગડી ગયો છે। ખેડૂતોના ઘરમાં મહીસાગર નદીનું પાણી આવતા ઘર વખરી પણ પલળી ગઈ છે। મહીસાગર નદીના પાણી ઉતર્યા બાદ ગામોમાં તબાહી મચી છે। સિંધરોડ ચોકારીપુરા કોટના શેરખી ગામમાં લોકોને ભારે નુકસાન ગયું છે। ચોકારીપુરામાં પૂરના પાણીના કારણે લોકોને ઘર વખરી પલળી ગઈ છે। તંત્રની સરકાર પાસે ગ્રામજનોએ વળતરની માંગ કરી। વડોદરાના પાદરા તાલુકામાં મહીસાગર નદીમાં પૂર આવ્યા બાદ દયનીય હાલત થઈ છે। તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોનો રીંગણ સહિતનો પાક ધોવાઈ ગયો। કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। હેડ ક્રાઇમ થાય તેવા વિસ્તારથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસમાં નોંધણી કરવા માટે કહેવામાં આવ્યું। આધાર કાર્ડ પર રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય। દસ્તાવેજમાં આધાર કાર્ડના છેલ્લા 4 આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 4 આધાર કાર્ડ મિલકતોના દસ્તાવેજનો ભાગ નહીં રહે। આધાર કાર્ડનો દુરુપયોગ થતો અટકાવવા માટે નિર્ણય લેવાયો। વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોન્ચિંગ। 10-11-12 જાન્યુઆરી યોજાશે સમિટ। અમદાવાદ જગન્નાથ મંદિરની મુસ્લિમ પાસે રહેલી જમીન પરત લેવા માટે માંગ કરવામાં આવી। અતુલ દવે નામના સામાજિક કાર્યકરની જન આંદોલનની ચીમકી। એએમસીએ નરસિંહદાસ ગૌ સેવા ટ્રસ્ટને ગૌ સંવર્ધન માટે આપેલી જમીન વેચી છે। યાસીન ધાસીને કરોડોની જમીન નજીવા રૂપિયે વેચી। સંતો અને હિન્દુ સંગઠનોએ મંદિરને રજૂઆત કરી સોદો રદ કરવા માટે માંગ કરવામાં આવી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકા કપડાં પહેરવા પર પ્રતિબંધ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 5 હોસ્ટેલ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ટૂંકા વસ્ત્રોના પરિપત્રથી શિક્ષણ જગતમાં ચર્ચા। આ પરિપત્ર નથી, નિયમ છે। આ નિયમ પહેલેથી જ છે। ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ સમયે જ નિયમો સમજાવવાના રહેતા હોય છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કાર્યકારી કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાણીએ ટૂંકા વસ્ત્રોના વિવાદમાં અંગે આપ્યું નિવેદન। ગુજરાતમાં 3 વર્ષમાં રખડતા શ્વાન કરડવાથી 8 લોકોના મોત નિપજ્યા છે। રખડતા શ્વાન અને સાપ કરડવાના કેસમાં સતત વધારો થયો છે। 3 વર્ષમાં રાજ્યમાં 23,537 લોકોને સાપ કરડ્યા। 3 વર્ષમાં સાપ કરડવાથી 115 લોકોના મોત નિપજ્યા। રાજકોટમાં હાર્ટ એટેકના કારણે 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે। 26 વર્ષીય, 40 વર્ષીય, 41 વર્ષીય વ્યક્તિઓના મોત નિપજ્યા। છાતીમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તબીબે મૃત જાહેર કર્યા। ગાંધીનગરની સરકારી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક હાજર નથી। કોલેજમાં વિદ્યાર્થીઓ છે પણ પ્રોફેસર હાજર નથી। કોલેજમાં માત્ર પ્રિન્સિપલ જ હાજર હોવાનું સામે આવ્યું। વિદ્યાર્થીઓને જાણ કર્યા વગર પ્રોફેસર રજા પર ઉતરી ગયા। સુરતની સ્વીમેર હોસ્પિટલમાં ફરી વિવાદ સર્જાયો છે। સ્વીમેર હોસ્પિટલમાં સફાઈકર્મી જ પોસ્ટમોર્ટમ કરતા હોવાની ફરિયાદ મળી છે। યુનિયને સ્વીમેર હોસ્પિટલ તંત્રને ફરિયાદ કરી છે। સફાઈકર્મીઓ જ પીએમ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો। હોસ્પિટલના એચઓડી દબાણ કરી પીએમ કરાવતા હોવાનો આક્ષેપ। વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપતા સમયે ભાન ભૂલ્યા છે। રોડ પર ખાડા પુરાતા ન હોવાનો આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું। મ્યુનિસિપલ કમિશનરની સાથે કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોએ ઉગ્ર બોલાચાલી કરી। કમિશનરની ચેમ્બરમાં બબાલ થતા સિક્યુરિટી કર્મી દોડી આવ્યા। ખેડાની કઠલાલ નગરપાલિકાના નવા બનેલા પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે। પ્રમુખ પ્રશાંત પટેલ, ઉપપ્રમુખ જિગ્નેશ ભાવસારે આપ્યું છે રાજીનામું। ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને બળવો કરીને મેળવ્યો હતો હોદ્દો। હોસ્ટેલમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટી એબીવીપીનું વિરોધ પ્રદર્શન। અગાઉ એબીવીપી અને પ્રોફેસરો વચ્ચે થઈ હતી બબાલ। એબીવીપીએ યુનિવર્સિટીમાં ઘંટનાદ સાથે વિરોધ કર્યો। સત્તાધીશોની આંખ ખુલવા માટે ઘંટનાદ કરવામાં આવ્યો। અમદાવાદમાં ફાર્મસી એસોસિએશનની ચૂંટણીને પગલે એબીવીપી અને ગુજરાત સ્ટેટ ફાર્મસી એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને પોતાની પેનલ જાહેર કરી છે। સત્યન પટેલ, જીતુલ પટેલ, જીતેન્દ્ર પટેલ સહિતના નામ જાહેર કરવામાં આવ્યા છે। બીજી તરફ એબીવીપી આક્ષેપ કર્યા છે કે કેટલાક લોકો ચૂંટણી પહેલા લોકોને ધમકાવી રહ્યા છે।